જય કૃષ્ણ ભજનદેવ, શુભ સવાર. ફરી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજ છે શનિવાર. શનિવાર એટલે સાળંગપુર પદયાત્રા ચાલીને જવાનો સંકલ્પ. અને આજની પદયાત્રામાં મારી સાથે જોડાયા છે મારા પરમ શ્રી મિત્ર ભાઈ શ્રી નયનભાઈ તેમજ ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ. બંને મિત્રો આજની પદયાત્રામાં જોડાયા છે, હર વખતેની જેમ મારી સાથે હોય છે. અને આજ 111 શનિવારોમાંથી આજ પરફેક્ટ 90મો શનિવાર છે. તો દાદાના નામ સ્મરણ સાથે આજ 90મા શનિવાર સુધી પહોંચી ગયા છીએ. તો ચાલો આજની પદયાત્રા આપણે શરૂ કરીએ. તો બોલો, કષ્ટ ભંજન કી જય. ભગવાન સૂરજ નારાયણ ઉદય થયા ત્યારે મારી પદયાત્રા શરૂ થઈ ગઈ. ભાઈ શ્રી યોગેશભાઈ પણ સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોને વરિયાળી શરબત આપી અને સેવા કરી રહ્યા છે. અમારી પદયાત્રા ચાલતી ચાલતી એક સેવાભાવી વ્યક્તિત્વ ભાઈ શ્રી મુકેશભાઈ, જે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની હર શનિવારે સેવા કરી રહ્યા છે. આજની સેવામાં પ્રવીણભાઈ છે, ગૌતમભાઈ છે, કમ્માભાઈ છે, શૈલેષભાઈ છે, બધા મિત્રો ભાવપૂર્વક સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવા કરી રહ્યા છે. મુકેશભાઈની રાવટીએથી ફરી પાછી દાદાના નામ સ્મરણ સાથે અમારી પદયાત્રા શરૂ થઈ ગઈ છે. અને અમારી પદયાત્રા સેથળે ગામે પહોંચી ગઈ છે. ભાઈ શ્રી મહેશભાઈના નિવાસ સ્થાને તેઓ પણ સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની અવિરત સેવા કરે છે. ત્યાં પણ ચા પાણીનો પ્રસાદ દીધા પછી ફરી પાછી અમે દાદાના નામ સ્મરણ સાથે અમારી પદયાત્રા શરૂ કરી દીધી. અને અમારી પદયાત્રા દાદાના ધામ સાળંગપુર સુધી પહોંચી ગઈ. દાદાના દર્શન કરી હૃદયમાં અનેરા આનંદની અનુભૂતિ થાય છે. તો આ વિડીયોના માધ્યમથી આપ પણ શ્રી કૃષ્ણભંજદેવ હનુમાનજી મહારાજના દર્શન નિહાળો. સાળંગપુર પદયાત્રા બાદ શ્રી કૃષ્ણભંજદેવના દર્શન કરી જેમ સવારે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવા થતી, એ જ રીતે ફરી પાછી હર વખતની જેમ બપોરે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવા થઈ રહી છે. ભાવપૂર્વક બધા મિત્રો સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવા કરી રહ્યા છે. યાત્રિકો માટે સરસ મજાનું ઠંડુ લીંબુ શરબત રાખવામાં આવ્યું છે. તો આજની આ સેવાનો વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટ્સ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય કૃષ્ણ ભજન દેવ.